परिचय आपे ने पछी आपणे मशीन विशे तमाम माहिती लेवा रहे। तो सौथी पहेला भाई तमारू नाम जणावो खेडूत मित्रोने। मारू नाम मकवाणा राजेश छे। आजे तमे मशीन जोई रह्या छो ए शिवराजपुर गामे आवेलू छे, तालुको जस्तन अने राजकोट जिल्लामां आ गाम आवे। हवे एक तमारो मोबाइल नंबर आपी दियो। 6654-9292-93। તો ખેડૂત મિત્રો આ ભાઈનો નંબર છે અને સૌથી પહેલા આપણે મશીન વિશે માહિતી લઈ લઈએ, ત્યારબાદ જો તમારે આ મશીનનું બુકિંગ કરાવવું હોય અને તમારે પણ જો આવી રીતે સ્પ્રે દવાનો છંટકાવ કરવો હોય તમારીની અંદર તો કેવી રીતે કરો એ તમામ માહિતી આજના વિડીયોમાં આપવાના છે। તો રાજેશભાઈ હવે સૌથી પહેલા આ મશીન જે છે આને શું કહેવાય છે તો થોડુંક ખેડૂત મિત્રોને જાણકારી આપો તમે। આને સ્પ્રે મશીન જ કહેવાય અને યુપીએલ કંપની દ્વારા જેમાં વર્ક કરતા હોય એ લોકોને આપવામાં આવે છે। યુપીએલ કંપનીની જે દવા હોય ને એ જ છાંટવાની। બુકિંગ માટે શું વ્યવસ્થા રાખેલી છે? માનો કે કોઈ ખેડૂત મિત્રો ને બુકિંગ કરાવવું છે તો એના માટે શું કરી શકે? બુકિંગ ખેડૂત મિત્રો આજે પણ કરી શકે અને કેવી રીતે કરી શકે? બુકિંગ માટે મોબાઈલ માં એપ્લિકેશન આવશે, મોબાઈલ એપ્લિકેશન છે નેચરલ ફાર્મ કરીને એક મોબાઈલ માં એક એપ્લિકેશન છે। જો કોઈ ખેડૂત મિત્રો ને મોબાઈલ ચલાવતા આવડતું હોય અને જાતે રજીસ્ટ્રેશન બુકિંગ કરાવવું હોય તો એમાંથી એ કરાવી શકે, તો એ એપ્લિકેશન બતાવજો ને અમારા ખેડૂત મિત્રો ને। તો આ એપ્લિકેશન છે ખેડૂત મિત્રો, આમાંથી તમે જાતે પણ બુકિંગ કરાવી શકો છો તમારા, એટલે માનો કે અત્યારે આપણે શિવરાજપુર ગામે છીએ અને ગુજરાતમાંથી કોઈ પણ જગ્યાએ ખેડૂત મિત્રોને જોવું હોય કે એના નજીકમાં આવું મશીન અવેલેબલ છે તો એનામાં કેવી રીતે ખબર પડે એ લોકોને? અત્યારે તો પણ ધારો કે એ જે કીટ જે વેચતા હોય ને યુપીએલ કંપનીની ત્યાં મોટા ભાગે મશીન હોય જ। ઓકે, તો એગ્રોમાંથી આ દવા મળે છે ખરી? હા, એગ્રોમાં પણ મળે। તો જે જગ્યાએ યુપીએલ કંપની દવા મળતી હોય ત્યાંથી તમને માહિતી મળી શકે કે આ મશીન તમારા વિસ્તારમાં છે કે નહીં। ઓકે, બરોબર છે। હવે રાજેશભાઈ, આપણે 7 વીઘામાં અત્યારે મશીન ચલાવવું હોય તો આમાં કેટલો સમય લાગશે? 30-45 મિનિટ। તો ખેડૂત મિત્રો આ ખૂબ જ સારી વાત ગણાય, કારણ કે લગભગ 7 વીઘામાં તમારે જો પંપથી તમે દવાનો છંટકાવ કરો તો એની સામે જે મજૂરી જે ખર્ચ છે એ ભાઈએ કીધું કે બુકિંગ કરાવેલું હોય તો એનો માત્ર 40 રૂપિયા વીઘે આપવાના થાય છે, બરાબર ને? તો મિત્રો હવે આ મશીન વિશે રાજેશભાઈ આપણને થોડીક માહિતી આપવાના છે, તો આપણે મશીન તરફ જઈએ અને થોડુંક માહિતી લઈ લઈએ। તો રાજેશભાઈ આ મશીન વિશે થોડુંક જણાવો। આ જે બે બાજુ બૂમ છે એ તમારે જયારે દવા છાંટવાની થાય ત્યારે એ બે પોળી થઈ જાય અને એક બૂમમાં 8 ફુવારા હોય અને બે બૂમ ના થાય 16 ફુવારા છે અને 4 ફુવારા અહીંયા આવે, 4 ફુવારા વચ્ચે છે અને બે બાજુ 8 ફુવારા અને ટોટલ 20 ફુવારા આવે, ટોટલ 20 ફુવારા છે અને એક સાથે જયારે ચાલતું હોય ત્યારે કેટલા આમાં લેતું જાય તમારે? ઓમ 20 લેતું જાય, પણ ધારો કે કોઈને પાટલું પોળું હોય તો 12-13 સા જેવું થાય, 12-14 સા તમારે જે પ્રમાણે વાવણી હોય, 28 નો ગાળો હોય, 30 નો ગાળો હોય તો એ પ્રમાણે હવે ચારે ટાયર નોખા કામ કરતા હોય ને અને ટૂંકમાં ઓછી જગ્યામાં આખું મશીન વળી જાય, ઓછી જગ્યામાં આખું મશીન વળી જાય છે, બધા ટાયર ટૂંકમાં કામ કરે છે, બરોબર છે। પછી તમે જોઈ શકો કે આ ટોટલ 600 લીટરની ટાંકી છે, એટલે દવા કેટલી આમાં છંટકાવ થઈ શકે એક સાથે 600 લીટર દવામાં અમાય 600 લીટર છે, એટલે કે 10 વીઘામાં થઈ જાય એક સાથે 600 લીટર દવામાં ભર્યો ને 10 વીઘામાં તમારે થઈ, બરોબર છે। પછી ધારો કે કોઈ ઓછું હોય તો એ પ્રમાણે તમે જેને જેટલી છંટકાવ કરો, આમાં કોઈ લિમિટ ખરી કે કોઈ ખેડૂત મિત્રો નાની જમીન હોય, ઓછી જમીન હોય તો એ આમાં છંટકાવ કરી શકે એવું ખરું કે નહીં? છંટકાવ તો બધા કરી શકે, માનો કે કોઈ ખેડૂત મિત્રો પાસે 2-3 વીઘાની જમીન છે તો એ પણ આનો ઉપયોગ કરી શકે, બધા કરી શકે, બરોબર છે। હવે ત્યારબાદ આ મશીન જે છે તમે એ માહિતી આપો કે આનાથી શું ફાયદો રહે છે, કારણ કે આની અંદર જ્યારે મશીન હાલતું હોય તો આમાં એની ટોર બેસવાનું કે એવું બધું કેવું કહેવામાં રહે છે? જો તમે આના ટાયર જોશો ને તો આહાવ પાતળા છે અને ટોર આમાં બહુ ન બેસે, તમારે ચેક કરવું હોય તો અહીંયા તમે ટાયર હાલ્યું ને ચેક કરી શકશો, જમીનમાં બહુ ટોર બેસતો નથી,
એટલે ટૂંકમાં એક સાથે વધારે આ લેતું જાય છે, એટલે અમે જમીનમાં છે થોડુંક જ હાલવાનું છે, સાત વીઘામાં છે એટલે બધા ચામાં તો અમથી હાલવાનું છે. આજે ભાગ્યો ને આ તમારે જે પાણી ધારો કે ટાંકી કેવું હોય એમાં તમારે મૂકી દેવાનો અને આ પાઈપ જે ટાંકી અંદર આપણે જે જોઈએ છે અને આ જે તમને દેખાય છે તો ખેડૂત મિત્રો આ જે મશીન છે એને ચલાવવા વાળા ભાઈ છે, ભાઈ જોડે આપણે થોડીક વાતચીત કરી લઈએ. તો ભાઈ તમે આ મશીન કેટલા ટાઈમ થી ચલાવો છો? દવા નાખી હોય એ રીતથી ને હાલે, પછી વધારે પાણી નું પ્રેશર રાખવું હોય તો એ રીતથી ને પણ થાય આમાં, બરાબર છે. અને ખેડૂત ભાઈ ને જે કઈ દવા નાખવી હોય કે ભાઈ 25 ગ્રામ કે 50 ગ્રામ ઈ ખેડૂત ભાઈ ને નાખી દેવાની, બરાબર બરોબર છે. ઈ રીતથી નામ હાલે. હવે દવાનું જે તમે કીધું એ દવા કઈ દવા તમે આમાં છંટકાવ કરો છો? આપણે યુપીએલ ની આમાં કરી શકીએ, બરાબર. યુપીએલ ની દવા, યુપીએલ ની દવા તમે છંટકાવ કરો છો અત્યારે હાલ? અત્યારે આમાં જે કંપની તરફથી છે એટલે યુપીએલ ની દવા તમે આમાં છંટકાવ કરો છો? Yeah.